વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી સક્સેસ યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ આજે સામાન્ય જ્ઞાનના આગળ વધાવી છે ત્યારે શરૂઆત કરીએ હરોળ અને ત્રીજા સેલ એડ્રેસ શું હશે તો આપણને આમાં સેલ એડ્રેસ પૂછ્યું છે એમએસ એક્સેલ નું તો આઠમી હરોળ હરોળ કેટલામી આઠમી ત્યારબાદ સ્તંભ કીધો છે કેટલામો ત્રીજો સ્તંભ તો એ સી બની શકે તો આપણો સાચો જવાબ અહીં એ બને છે સી એટ એ આપણો સાચો જવાબ બને છે ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો પૂરેપૂરો જોજો અને એક લાઇક આપી દેજો કમેન્ટ કરી નાખજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી નાખજો ત્યારબાદ રાજ્યોની રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયન કોમન પ્રતિનિધિત્વ બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે તો એંગ્લો ઇન્ડિયનની જોગવાઈ રાજ્યોની વિધાનસભાઓમાં કયા અનુચ્છેદ મુજબ થઈ છે તો આર્ટિકલ ત્રણસો ને તેત્રીસ આર્ટિકલ ત્રણસો ને તેત્રીસ મુજબ રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિત્વની વાત કરવામાં આવી છે આપણા બંધારણમાં ત્યારબાદ થોડુંક ડીપમાં વાત કરીએ કે એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિત્વ બાબતે તો અનુચ્છેદ અનુચ્છેદ ત્રણસો ને એકત્રીસ મુજબ અનુચ્છેદ ત્રણસો ને એકત્રીસ મુજબ લોકસભામાં એંગ્લો ઈન્ડિયનનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે અને ત્યારબાદ અનુચ્છેદ ત્રણસો ને તેત્રીસ જેની વાત કરી ચૂક્યા છીએ કે રાજ્યોની રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે હવે તમારે સિમ્પલ એંગ્લો ઇન્ડિયન યાદ રાખવું હોય તો કાંઈ નહીં આપણા ભાણિયા એટલે એંગ્લો ઇન્ડિયન આવી રીતે યાદ રાખી શકાય ત્યારબાદ આગળ વધીએ છાયા એટલા એટલા ઘર તો એમ ભણે જે એટલા વર તો આ ઉક્તિ એટલે કે આ પંક્તિના સર્જક કોણ છે તો આ પંક્તિના સાચા સર્જક છે દલપતરામ કવિ દલપતરામ દ્વારા આ ઉક્તિ લખાયેલી છે બોલાયેલી છે એનું સર્જન કરેલું છે ફ્રેન્ડ્સ ઉક્તિઓ વારંવાર પૂછે છે તો તમારે એક લિસ્ટ બનાવી રાખવું કે ઉક્તિઓ કઈ ઉક્તિ કોણ બોલે છે તો દલપતરામ વિશે વાત કરીએ તો દલપતરામનું આખું નામ પૂછાય છે દલપતરામનું આખું નામ દલપતરામ ડાહિયારામ ત્રિવાડી છે દલપતરામ ડાહિયાભાઈ ત્રિવાડી છે શું છે દલપતરામનું આખું નામ દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી આ ત્રવાડી એટલે ત્રિવેદી જે જૂના સમયની ત્રિવેદી કહેવાતી એટલા માટે ત્રવાડી હવે દલપતરામનો જન્મ વઢવાણમાં થયો હતો તો વઢવાણ ક્યાં આવેલું છે સુરેન્દ્રનગર પાસેથી કવિશ્વરનું બિરુદ મળેલું છે મળેલું છે પ્રાપ્ત કરનાર રક્ષક કવિ તરીકે ઓળખાય છે લોકહિત રક્ષક તરીકે કવિ કવિ તરીકે ઓળખાય છે ત્યારબાદ પોતાને પોતાને ગુજરાતી વાણી રાણીનો વકીલ તરીકે ઓળખાવે છે પોતાને ગુજરાતની વાણીરાણીનો વકીલ તરીકે ઓળખાવે છે તો આ એમના માટે કહેવાયેલ એક વાક્ય છે વિધાન છે આજે વારંવાર પૂછાય છે ત્યારબાદ એમની કૃતિઓ થોડીક યાદ રાખી લેવાની કઈ કઈ તો દલપત કાવ્ય ભાગ એક અને બે લક્ષ્મી નાટક મિથ્યાભિમાન દલપત પિંગળ કાવ્ય દોહન અંધેરી નગરી અને ગંડુ એક રાજા એમની કાવ્ય તમે ભણી જ ચૂકા છો ઊંટ કહે આ દુનિયામાં આ ભૂતળ ઉપર ઊંટ કહે ટૂંકમાં ઊંટ ઊંટવાળી તમે જે કાવ્ય ભણી ચૂક્યા છો એની વાત કરી છે ત્યારબાદ ફાર્બસ વિરહ ફાર્બસ વિરહ કયું ફાર્બસ વિરહ વિરહ આ એમની કૃતિઓ છે તો આ તમારે યાદ રાખી લેવાની ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો તો ગોળ સિક્કા જોવાની ખૂબ જ મજા આવી તો આનો સાચો જવાબ છે આકાર વાચક વિશેષણ કેવો વિશેષણ આકાર વાચક વિશેષણ ત્યારબાદ ક્યાં બેડમિન્ટનના ખેલાડીને સૌ પ્રથમ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તો આનો સાચો જવાબ બને છે નંદુ નાટેકર નંદુ નાટેકરને સૌ પ્રથમ બેડમિન્ટનનો બેડમિન્ટન ખેલાડીને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારબાદ થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે તો થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે આણંદ જિલ્લામાં આવેલું નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચો પ્રત્યય જણાવો તો બાબુના કબીર વાણીને રસ પડે છે તો ફ્રેન્ડ્સ આ વાક્ય ગુજરાતી વ્યાકરણ પ્રમાણે સેટ થતું નથી તો આનો સાચો જવાબ ડી બને છે જેમાં વાત થઈ એ મુજબ જેમાં વાત થઈ એ મુજબ ને અને માં આ બંને પ્રત્યયો લાગે છે ત્યારબાદ આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ તો નીચે દર્શાવેલ કૃતિમાંથી કઈ કૃતિ શ્યામળની નથી તો શામળની કઈ કૃતિ નથી ફ્રેન્ડ્સ આનો સાચો જવાબ છે બી વાર્તા ચંદ્રાવલી આવી કોઈ શામળે કૃતિ જ લખી નથી હવે શ્યામળે થોડીક વાત કરી લઈએ તો શામળનું પૂરું નામ શામળ વીરેશ્વર ભટ્ટ એ શામળનું પૂરું નામ છે એમનો જન્મ અમદાવાદમાં થયો હતો તેઓ પ્રથમ વાર્તાકાર તરીકે ઓળખાતા એવા વાર્તાકાર પ્રથમ વાર્તાકાર તરીકે કોણ ઓળખાતું તો શામળ વીરેશ્વર ભટ્ટ ઓળખાતા તેઓએ છપ્પા છપ્પાની રચના કરી છે છપ્પા છપ્પા એટલે શું તો છપ્પા એટલે છ પંક્તિવાળો કાવ્યનો પ્રકાર છ પંક્તિવાળો કાવ્યનો પ્રકાર એટલે છપ્પા ત્યારબાદ કૃતિઓ સિંહાસન બત્રીસી નંદ બત્રીસી મદન મોહના પદ્માવતી ચંદ્રચંદ્રાવલી સુદાબોતરી વિદ્યા વિલાસિની રાવણ મંદોદરી સવાદ આ બધા જ એમની કૃતિઓ છે અને તેમની આ કૃતિઓ પણ યાદ રાખી લેવાની કઈ છે એમની રેવાખંડ રોહિદાસ ચરિત્ર અને નંદ બત્રીસ આ એમની કૃતિ નથી